બગસરાના મોટા મુજિયાસર ગામે પાલિતાણાથી ગિરનાર તળેટી સુધીના છરી પાલિત સંઘનું આયોજન ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમરેલીના બગસરા તાલુકાના મોટા મુજિયાસર ગામે પાલિતાણાથી ગિરનાર તળેટી ખાતે જઈ રહેલ છરી પાલિત સંઘનું આયોજન તારીખ 23 ડિસેમ્બર 2022 થી 7 જાન્યુઆરી 2023 સુધી એમ 17 દિવસ સુધી ચાલતા આ પદયાત્રા સંઘમાં જૈનોનું તીર્થ સિદ્ધાચલ તીર્થ પાલિતાણાથી ગિરનાર તીર્થ સુધી સરી પાલિત સંઘ જઈ રહ્યો છે. ત્યારે મોટા મુંજિયાસર ગામ પાસે સંઘ પહોંચતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉપસ્થિત રહી દર્શન કર્યા. આ સંઘ ગેટી, માનગઢ, ગારિયાધાર, અમરેલી, બગસરા થઈ બિલખા, પાદરિયા, ગિરનાર તળેટી પહોંચે. આ સંઘમાં 1100 કારકો જોડાયા છે, તેમજ 1200નો સ્ટાફ સાથે હાથી ઘોડા સાથે ખૂબ જ ઉલ્લાસપૂર્વક અમારા સંઘપતિ આદિઘટા કરણ ગ્રુપ મૂળનું મુંબઈ ભક્તિ કરી રહ્યું છે. આખા સંઘનું સંચાલન મેનેજમેન્ટ અલ્પેશભાઈ સંઘણી સિંધાચલ ઇવેન્ટ પાલિતાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અશોક મણવર, ZSTV, અમરેલી. બગસરા જૈન ગામની અંદર અમારું જોરદાર આગમન થયું છે. આ સંઘ પાલિતાણાથી ગિરનાર એટલે કે જૂનાગઢ 1100 આરાધક 1100 મેમ્બરનો આ સંઘ છે. બધા અમારા જૈનો બોમ્બેથી આવ્યા છે. મારું નામ છે અલ્પેશ સંઘવી, સિદ્ધાચલ ઇવેન્ટ્સ પાલિતાણા. આખા છરીપાલી સંઘનું તમામ મેનેજમેન્ટ અમારી હું અને અમારી ટીમ કરી રહ્યા છીએ. આ સંઘ પાલિતાણાથી ગિરનાર 17 દિવસનો છે. આની સાથે હાથી, ઉડગાડી, ભગવાનના રથ, ઘણા બધા પશુઓ છે. આની સાથે અમારો 1200જણનો આની અંદર સ્ટાફ છે. ટોટલ 2300જણનો કાફલો લઈને અમે પાલિતાણાથી નીકળ્યા છીએ. પાલિતાણાથી ગિરનાર અમારા જૈન લોકોના જે અમારું તીર્થ નેમિનાથ દાદાનું, નેમિનાથ ભગવાનનું અમારું તીર્થ છે. આ સંઘ ત્યાં 6/1/6 જાન્યુઆરીએ પહોંચશે. 7/1 તારીખે આ બધા આરાધકોની માળ થશે અને ખૂબ ભવ્યથી આ સંઘ અત્યારે નીકળ્યો છે. બધા જ ગામોમાં અમે યાત્રિકોની સ્કૂલોની બેગ, કીટો એવું બધું અમે વિતરણ કરતાં અહીંયાથી નીકળ્યા છીએ. ખૂબ સરસ ગામ લોકોનો બી, બગસરાનો, બધાનો, અમને ગામ લોકોનો, અજૈન લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. અને ખૂબ સરસ આ સંઘમાં બધા આરાધકોને ખૂબ મજા આવે છે. એની મંડળીઓ, રાજસ્થાનની મંડળીઓ, ઓડિશાની મંડળીઓ, અલગ અલગ ગામો ગામથી, શહેરોથી, રાજસ્થાનથી, બોમ્બેથી સંગીત કલાકારો આવે છે. રોજ સરસ મજાની બધી ભક્તિ કરાવે છે. અને અમારા સંઘપતિનો ખૂબ સરસ ઉલ્લાસ છે. પેટ ભરીને આ મનથી ભક્તિ કરે છે. તેનું કારણ એ છે, અમારા જૈનોમાં, અમારા જ્યારે ભરત મહારાજે જૈનોમાં કહેવત છે કે દીક્ષા ન લઈ શકે, સાધુ ન બની શકે તો લાઈફમાં એકવાર છરીપાલી સંઘ કાઢી લો. તો આ અમારા સંઘપતિઓને જે બોમ્બે, મુલુંડ, થાણાથી બધાઓને ઈચ્છાઓ થઈ, મનોજભાઈ ટીપટોપ પરિવાર, મુકુંદભાઈ, ઘણા બધા હસ્તીઓ છે એ મળીને એમનું આદિ ઘંટાકર્ણ ગ્રુપ મંડળ છે. એ લોકોએ આ 18-24 સંઘપતિએ આ સાહસ કર્યું અને સરસ મજાનો આ સંઘ આજે અમારો 9મો દિવસ છે. અને 6 તારીખે અમે લોકો ગિરનારમાં પહોંચશું. 7 તારીખે અમારા ગિરનાર તીર્થની અમે યાત્રા કરશું અને 8 તારીખે બધા અમે છૂટા પડીશું. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે.
સ્વાગો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપની ની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.